नमस्ते विद्यार्थी मित्रों, आज हूँ तुमने धोरण 5 में पर्यावरण विषय भणावीश। एम आपने पहला बे पार्ट भणी चुक्या छे, पार्ट 1 अने 2। हवे आज आपने तीजा पार्ट में स्वाद थी पाचन सुधी, पाठनुं नाम छे स्वाद थी पाचन सुधी, आपणे ए पार्ट भणीशुं। ए पहला पाठनुं वाचन करता पहला आपणे आ वस्तु शीखवानो छे, आ तमारे तमारी नोटबुक में लखवानुं नथी, માત્ર સમજ પૂરતું જ છે। આહારના 6 સ્વાદ હોય છે, કેટલા? આપણે જે ખોરાક ખાઈએ છીએ એના 6 સ્વાદ હોય છે। ગળ્યો, ખારો, ખાટો, તીખો, કડવો અને તુરો, આ બધા સ્વાદ આપણને શામાંથી મળે છે એ આપણે જાણવાનું છે। પહેલો છે ગળ્યો સ્વાદ, તો આપણે શેરડી ખાઈએ, ગોળ, સાકર, ખાંડ, પાકા ફળ એ બધામાંથી આપણને ગળ્યો મળે છે। હવે તીખો આપણે ખાઈએ છીએ એમાં તીખો સ્વાદ પણ હોય છે, મરચા, મરી, અજમો, તજ, લસણ, લવિંગ અને આદું, આ બધામાંથી આપણને તીખો સ્વાદ મળે છે। હવે તુરો સ્વાદ, હવે તમે કહેશો તુરો સ્વાદ શેમાંથી મળે, તો હળદર, કઠોળ, કેરીની ગોટલી અને સોપારી એમાંથી આપણને તુરો સ્વાદ મળે છે। અને છેલ્લો છે કડવો સ્વાદ, તો મેથી, કારેલા અને લીમડામાંથી આપણને કડવો સ્વાદ મળે છે। ટોટલી આહારના ખોરાકના 6 રસ છે, ગળ્યો, ખારો, ખાટો, તીખો, કડવો અને તુરો। હવે આપણે પાઠ સ્ટાર્ટ કરીશું, કારણ કે આ આહારના જે મુખ્ય 6 રસ છે એ ઉપરથી જ આપણો આખો પાઠ છે। પેજ નંબર 22 પર પાઠ 3 સ્વાદથી પાચન સુધી જુદા જુદા સ્વાદ। હેન્સી દોડતી, હેન્સી નામની એક છોકરી છે એ દોડતી રસોડામાં ગઈ અને તેની માતાને પકડી કહેવા લાગી, એની મમ્મીને પકડી અને પછી કહેવા લાગી, માં હું આ કડવા કારેલા નહીં ખાઉં। એટલે એની મમ્મીએ કડવા કારેલાનું શાક બનાવ્યું હતું, તો કે હું આ કડવા કારેલા નહીં ખાઉં, મને ગોળ અને રોટલી આપો, મને ખાવા માટે ગોળ અને રોટલી આપો, એવું હેન્સી બોલી। માએ હસીને કહ્યું, તે સવારે રોટલી અને ખાંડ ખાધા હતા। સરોજે, એટલે કે સરોજ નામની બીજી એક છોકરી છે, એ સરોજે હેન્સીની ખીચવી કે તું એક જ પ્રકારના સ્વાદથી કંટાળી જતી નથી। સરોજે એની બહેન છે, મોટી હેન્સીની બહેન, એને કહ્યું કે તું એક જ પ્રકારના સ્વાદ ખાઈ ખાઈને કંટાળતી નથી। હેન્સીએ તરત જ કહ્યું, તું આંબલી ચાટીને કંટાળી જાય છે, હું શરત લગાવું છું કે આંબલીનું નામ સાંભળીને તરત તારા મોંમાં પાણી આવી ગયું ને, પાકું મને ખાટી આંબલી ખૂબ જ પસંદ છે। સરોજ એવું કહેવા લાગી, સાચી વાત છે તારી, કે મને ખાટી આંબલી ખૂબ જ પસંદ છે, પરંતુ હું મીઠી અને ખારી વસ્તુઓ પણ ખાઉં છું। હું આંબલી તો ખાઉં છું, પણ એની સાથે મીઠી અને ખારી અને કડવી કોઈ બી વસ્તુ ખાઉં છું, હું કારેલા પણ ખાઉં છું। સરોજે કહ્યું અને તેની માતા સામે જોયું, તે બંને ખડખડાટ હસ્યા। હવે સરોજે હેન્સીને કહ્યું, ચાલ આપણે રમત રમીએ, તું તારી આંખો બંધ કરી લે અને તારું મોં ખોલ, હું તારા મોંમાં ખાવાની વસ્તુ મૂકીશ। હવે સરોજ જે છે એને હેન્સીને એવું કહ્યું કે તારી આંખો બંધ કરી લે અને તારું મોઢું ખોલ, હું એ મોઢામાં ખાવાની વસ્તુ મૂકીશ, તારે એ વસ્તુ કઈ છે એ કહેવાનું। સરોજે લીંબુના રસના થોડા ટીપા ચમચીમાં લીધા, લીંબુના રસના ટીપા ચમચીમાં એને લીધા અને હેન્સીના મોંમાં મૂક્યા। હેન્સીએ તરત જ જવાબ આપ્યો, આ ખાટું લીંબુ છે। હવે પેજ નંબર 23 પર જુઓ, સરોજી પછી થોડા ગોળના ટુકડા લીધા। હવે સરોજી પહેલી વાર લીંબુનો ટ્રાય કર્યો કે લીંબુના ટીપા ચમચીમાં લઈ અને હેન્સીના જીભ પર મૂક્યા, તો તરત જ એને સ્વાદ પારખી લીધું કે આ ખાટું લીંબુ છે। હવે
सरोजी पछी थोड़ा ગોળના ટુકડા લીધા. તેની માએ સૂચન કર્યું કે તે ભૂકો કરી દે. એ ભૂકો કરી દેને કે ગોળ હોય ખબર પડી જાય, નહીં તો તેને ખબર પડી જશે કે તે શું છે. સરોજી ગોળને ભૂકો કરી નાખ્યો, પણ હેન્સીએ સહેલાઈથી અનુમાન કરી લીધું કે આ ગોળ છે. તેઓએ જુદી જુદી ખાવાની વસ્તુઓ ત્યાં રમત રમી. હેન્સીએ તળેલી માછલી પણ ચાખ્યા વગર ઓળખી લીધી. કેવી રીતે? તો એને સુગંધ દીધી. માછલીને ચાખ્યા વગર એને ઓળખી લીધી એના સુગંધ દ્વારા. સરોજી કહ્યું, હવે તારું નાક બંધ કરી લે અને શું છે તે મને કહે. હેન્સી વ્યાકુળ હતી, એટલે કે વિચારમાં પડી ગઈ. તે થોડું કડવું, સહેજ ખારું, થોડું ખાટું છે. મને એક ચમચી વધારે આપો. હજુ એ ઓળખી શકતી નથી કે તેના મોંમાં શું મૂક્યું છે. સરોજી બીજી એક ચમચી કારેલા લીધા અને એના મોંમાં મૂક્યા. હેન્સીની આંખો ખોલી અને કહ્યું, આ રહ્યું તે ખા. હેન્સી હસી, હા હજી વધારે મને આપો. ચર્ચા કરો અને લખો એવું નીચે છે. જુઓ પ્રશ્નોના જવાબ છે. આંબલીનું નામ સાંભળી સરોજના મોંમાં પાણી આવી ગયું. કઈ વાનગીઓના નામ સાંભળતા તમારા મોંમાં પાણી આવે છે? તમને ભાવતી પાંચ વસ્તુઓની યાદી બનાવો અને તેમના સ્વાદ સમજાવો. હવે આ પ્રશ્નનો જવાબ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં અને નોટમાં પણ લખવાનો છે, જે હું પીડીએફ દ્વારા મોકલીશ. એટલે તમારે એ જવાબ લખવાનો. અત્યારે હું તમને માત્ર સમજાવું છું. તો ગુલાબજાંબુ, આંબલી, ગુલાબજાંબુનું નામ સાંભળતા મારા મોંમાં પાણી આવી જાય છે. આ ઉપરાંત ભજીયાની સુગંધથી અને કોઈને આંબલી ખાતા જોઈને મારા મોંમાં પાણી આવી જાય છે. હવે આપણને ભાવતી વસ્તુ કઈ છે? તો ગુલાબજાંબુ. એનો સ્વાદ કેવો છે? ગળ્યો. પનીરનું શાક, તો એનો સ્વાદ કેવો છે? તીખો અને મસાલેદાર. ચોકલેટ, તો એનો સ્વાદ કેવો છે? ગળ્યો. સંતરા, એનો સ્વાદ ખાટો. કેરીનું અથાણ, એનો સ્વાદ ખાટો અને મીઠો. હવે પ્રશ્ન નંબર 2 છે. તમને એક જ પ્રકારનો સ્વાદ ગમે કે જુદો જુદો? કેમ? મને જુદો જુદો સ્વાદ ગમે છે. જુદા જુદા પ્રકારનો સ્વાદ ખોરાક સ્વાદવાળો ખોરાક ખાવાથી ખાવા પ્રત્યેની રુચિ જળવાઈ રહે છે. આપણને રસ રહે છે ખાવા પ્રત્યે. નંબર 3 પ્રશ્ન નંબર. સરોજે લીંબુના રસના થોડા ટીપા હેન્સીના મોંમાં મૂક્યા. શું તમને લાગે છે ફક્ત થોડા ટીપાથી આપણે સ્વાદ પાંખી શકીએ? હા, લીંબુના રસના થોડા ટીપા મોંમાં મૂકવાથી આપણે તેનો સ્વાદ પારખી શકીએ છીએ. તે રસ ખૂબ ખાટો હોય છે. થોડા ટીપાથી જ આપણે લીંબુનો રસ જાણી શકીએ છીએ. હવે પ્રશ્ન નંબર 4 છે. જો કોઈ તમારી જીભ પર વરિયાળીના થોડા બીજ મૂકે તો શું તમે તમારી આંખો બંધ કરીને તે કહેવા માટે સક્ષમ છો? કેવી રીતે? ના, મારી જીભ પર વરિયાળીના થોડા દાણા મૂકો તો હું આંખો બંધ કરીને વરિયાળી છે તેમ ન કહી શકું. કારણ કે વરિયાળી એ એવો પદાર્થ છે જેને આપણે ચાવવી પડે તારે એનો સ્વાદ ખબર પડે. જ્યારે લીંબુના ટીપા, એ તો એક ટીપા એટલા ખાટા હોય એટલે તરત જ આપણને ખબર પડી જાય. પણ વરિયાળી એને ચા એને વારે ઘડી આપણે ચાવીએ તારે જ એનો સ્વાદ ખબર પડે છે. હવે પેજ નંબર 24 જુઓ. હેન્સીએ તળેલી માછલી કેવી રીતે ઓળખી? શું તમે કેટલીક વસ્તુઓને જોયા વગર અને તેનો સ્વાદ ચાખ્યા વગર ફક્ત તેની સુગંધથી ઓળખી શકો? આ વસ્તુઓ કઈ છે? તો હા, હેન્સીએ તળેલી માછલીને તેની સુગંધથી ઓળખી લીધી. હા, હું પણ કેટલીક વસ્તુઓને જોયા વગર અને તેનો સ્વાદ ચાખ્યા વગર ફક્ત તેની સુગંધથી ઓળખી શકું છું. જેમ કે પાકી કેરી, જ્યારે કેરી પડી હોય અને પાકી હોય ત્યારે આપણને એની સુગંધથી ખબર પડી જાય છે કે આ એક પાકી કેરી છે. જેમ કે કોઈના ઘરે ભજીયા તળાતા હોય તો આપણને ખબર પડી જાય એની સુગંધથી કે કોઈના ઘરે ભજીયા બને છે. ડુંગળીનું કચુંબર, એના ઉપરથી પણ ખબર પડી જાય કે આ ડુંગળીનું કચુંબર એના સ્વાદ પર આ સુગંધ પરથી ખબર પડે છે. વરિયાળી, તો વરિયાળીના ઘણા બધા કોથળા પડ્યા હોય તો
તમારા ઘરમાં તો એની સુગંધ પરથી ખબર પડી જાય કે આ ભરિયાળી છે. પછી રસોડામાં તૈયાર થતો શીરો, કોઈના ઘરે શીરો બનતો હોય તો તમને એની સુગંધથી ખબર પડી જાય છે. એ જ રીતે હેન્સીએ પણ માછલીની સુગંધ દ્વારા એને પારખી લીધું. શું તમને કોઈએ દવા લેતા પહેલા તમારા હાથથી નાક બંધ કરવા કહ્યું છે? તેઓએ તમને આઉટ કરવા કેમ કહ્યું? તો ઘણી દવા એવી હોય છે કે જેની સ્મેલ એટલે કે સુગંધ દ્વારા આપણને વોમિટ થવાનો ભય રહે છે. એટલે આપણી મમ્મી ઘણી વાર કહેતી હોય છે કે તારું નાક હાથ વડે બંધ કર અને પછી દવા ગળો. તમારી આંખો બંધ કરો અને કહો, જુદા જુદા સ્વાદની કેટલીક વસ્તુઓ એકઠી કરો. હેન્સી અને સરોજે કહ્યું એમ તમારા મિત્ર સાથે રમત રમો. તમારા મિત્રને ખાવાની વસ્તુ ચાખવા કહો અને પૂછો તેનો સ્વાદ કેવો હતો. ખાવાની વસ્તુ કઈ છે? ખાવાની વસ્તુનો સ્વાદ મીઠો હતો, ગળ્યો હતો. ખાવાની વસ્તુ ખાંડ હતી. હવે આ રમત રમી એમાં ખાંડ વસ્તુ લીધી છે અને એનો સ્વાદ ગળ્યો છે. તમારી જીભના કયા ભાગ ઉપર તમને વધારે સ્વાદ લાગે છે? જો જીભના આગળ પાછળના જે ભાગ આપેલા છે ચિત્રમાં જુઓ તમે કે છોકરાની જીભ આપેલી છે અને જીભના ભાગ આપેલા છે. તો આ તમારી જીભના કયા ભાગ ઉપર તમને વધારે સ્વાદ લાગે છે? તો જીભના આગળ પર ગળ્યો સ્વાદ વધારે લાગે છે. આગળનો જે ટોચનો ભાગ હોય જીભની એ વચ્ચેના ભાગની બંને બાજુએ ખારો અને ખાટો સ્વાદ તથા જીભના પાછળના ભાગે કડવો સ્વાદ સારી રીતે પરખાર છે. આગળના ભાગે ગળ્યો વચ્ચેના ભાગે બંને બાજુએ ખારો અને ખાટો સ્વાદ અને પાછળના ભાગે કડવો સ્વાદ સારી રીતે પરખાય છે. હવે પ્રશ્ન નંબર 3, તમારી જીભના કયા ભાગ પર કયો સ્વાદ જણાય છે? આપેલા ચિત્રમાં તે ભાગ બતાવો. હવે જીભના આગળના ભાગ પર ગળ્યો, જે પેલો પ્રશ્નનો જવાબ હતો એ જ. જીભના આગળના ભાગ પર ગળ્યો સ્વાદ, વચ્ચેના ભાગની બંને બાજુએ ખારો અને ખાટો સ્વાદ અને જીભના પાછળના ભાગે કડવો સ્વાદ સારી રીતે પરખાય છે. હવે છેલ્લો પ્રશ્ન છે, એક જ સમયે થોડી ખાવાની વસ્તુ મોંમાં બીજા ભાગ ઉપર મૂકો. જેમ કે જીભની જે હોડ પર મોંમાં તાળવે, તમને ત્યાં કોઈ સ્વાદ જણાય છે? ના, જીભ નીચે હોઠ પર મોમો તાળવાની ભાગમાં કોઈ પણ પ્રકારનો સ્વાદ અનુભવાતો નથી. હવે પેજ નંબર 25 પર જુઓ, એમાં પ્રશ્ન છે કે તમારી જીભના આગળના ભાગને ચોખ્ખા કપડાથી સાફ કરો જેથી તે સુકાઈ જાય. હવે આપણે જે જીભનો ભાગ છે એને ચોખ્ખા કપડા વડે સાફ કરવાનો જેથી તે સુકાઈ જાય. ત્યાં થોડી ખાંડ કે ગોળ મૂકો, તમને કોઈ સ્વાદ આવે છે? આવું કેમ થયું? આ અનુભવ તમારે પોતાને પણ કરવો હોય તો કરી શકાય કે તમારી જીભના આગળના ભાગને શું કરવાનું? ચોખ્ખા કપડા વડે સાફ કરી દેવાનું અને જેથી તે સુકાઈ જશે. ત્યાં થોડી ખાંડ કે ગોળ મૂકો, તમને કેવો સ્વાદ આવે છે? આવું કેમ થયું? તો ના, આમ કરવાથી કોઈ સ્વાદ આવતો નથી, કારણ કે જીભના આગળના ભાગને કપડાથી સાફ કરવાથી તેના પર લાળ રહેતી નથી. જ્યારે લાળ રસ ભોજન કે અન્ય ખાવાની વસ્તુમાં ભળે છે ત્યારે જ સ્વાદ અનુભવાય છે. આપણા મોઢામાં જે લાળ રસ છે એ જ્યારે ખોરાકમાં ભળે છે ત્યારે જ આપણને સ્વાદની પરખ થાય છે. હવે આગળ, અરીસાની સામે ઊભા રહો અને તમારી જીભને નજીકથી જુઓ. તેની સપાટી કેવી દેખાય છે? તમને સપાટી પર નાના ટીકરા દેખાય છે? જ્યારે તમે કપડા વડે સાફ કર્યો જીભ ત્યારે એ લાળ રસ વગરની થઈ ગઈ, એટલે કે ત્યાં લાળ રહી નહોતી, એટલે એની સપાટી ખડબચડી એટલે કે ટીકરા જેવી થઈ ગઈ. હવે ચર્ચા કરો અને લખો, જો કોઈ તમને આંગળા કે કાકડીનો સ્વાદ સમજાવવા કહે તો તમને સમજાવવામાં થોડી મુશ્કેલી થશે. હા, આમળા કે કાકડીનો સ્વાદ કેવો હોય? કદાચ આમળાનો રસ આપણે એમ કહીએ કે જો ખાટો છે, પણ કાકડીનો સ્વાદ સમજાવવા કહીએ તો આપણે સમજાવી શકીએ નહીં. નીચેની વસ્તુઓનો સ્વાદ તમે કેવી રીતે સમજાવશો? ધારો કે જે ટામ
લસણ તીખો અને સામાન્ય તું તમે જાણતા હોય એવા શબ્દો વિચારો અથવા સ્વાદ સમજાવવા તમારા પોતાના શબ્દો બનાવો જ્યારે હેન્સી અમુક વસ્તુઓ ચાખી તો તેણે સી 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 કહ્યું તમારા મતે તેણે શું ખાઈ લીધું હશે તો મરચું આપણે જ્યારે મરચું ખાઈએ છીએ ત્યારે મોઢામાંથી એક અવાજ આવે છે તીખી કોઈ પણ વસ્તુ આપણે ખાઈએ તો મોઢામાંથી અવાજ આવી જાય છે તમે કેટલાક સ્વાદ સમજાવવા અવાજ કેમ નથી કરતા તો આપણી જીભ વધુ તીખા કડવા ખારા કે ખાટા સ્વાદની વસ્તુઓનો અનુભવ કરે છે ત્યારે આપણા મોઢામાંથી અવાજ નીકળી જાય છે પરંતુ આપણે ગળ્યા કે અન્ય પ્રમાણસર સ્વાદનું ભોજન કરીએ છીએ ત્યારે તેને સમજાવવા અવાજ કરતા નથી તમારા હાવભાવ અને અવાજ પરથી તમારા મિત્રોને તમે શું ખાધો તે ધારવા કહો હવે આપણે મોઢાના હાવભાવ બદલાવા શ્વાસને અંદર ખેંચવો અને આંખમાંથી પાણી આવી જાય તો આપણને ખબર પડી જાય કે તેણે મરચું ખાધું હશે ખૂબ જ તીખી વસ્તુઓ ખાઈએ તો આપણને મોઢામાંથી અવાજ આવી જાય છે આંખમાંથી પાણી આવી જાય છે હવે જીભનો પ્રતિચાર કરવો મોઢાના હાવભાવ બદલાય કડવા કે ખારા સ્વાદની વસ્તુ આપણે ખાઈએ તો મોઢાનો હાવભાવ બદલાય જાય છે કડવું વસ્તુ આપણને ભાવતી નથી તેથી મોઢાના ભાવ બદલાય આંખો ઝીણી થઈ જવી તો ખાટા કે કડવા સ્વાદથી આપણે લીંબુ ખાઈ છીએ તો આપણે લીંબુનો રસ પીતા હોઈએ તો પણ આંખો ઝીણી થઈ જાય છે બરાબર એટલે લીંબુનો રસ એકદમ ખાટો હોય છે હવે જે હોમવર્ક છે એ હું પીડીએફમાં મોકલી દઈશ આગળ